જે છે સજીવનો પાયાનો એકમ કોષ, બરાબર. હવે સજીવનો પાયાનો એકમ કોણ છે? તો કે કોષ છે. હવે આ કોષ શબ્દ આવ્યો ક્યાંથી? તો એ લેટિન ભાષાના શબ્દ સેલ્યુલા પરથી આવ્યો છે. અને આ સેલ્યુલાનો અર્થ શું થાય? તો કે એનો અર્થ એક નાનો ઓરડો એવો થાય છે, બરાબર. કોષ આવ્યો છે લેટિન ભાષાના શબ્દ સેલ્યુલા પરથી. સેલ્યુલા છે લેટિન ભાષાનો શબ્દ, અને આ સેલ્યુલાનો અર્થ થાય છે નાનો ઓરડો, જેને આપણે કોષને ઇંગ્લિશમાં સેલ કહીએ છીએ, બરાબર. હવે આ કોષ શબ્દની શોધ કોણે કરી? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે માઇક્રોસ્કોપમાં બાટલીના બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું. તો એમાં એને મધપૂડાના ખાના જેવી નાની નાની રચના જોવા મળી, જેને તેણે કોષ નામ આપ્યું. હવે આ થઈ રોબર્ટ હુકની વાત. બીજા પણ ઘણા બધા વૈજ્ઞાનિકો છે કે જેનો જીવ વિજ્ઞાનમાં ફાળો રહેલો છે. તો આ વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં શું ફાળો છે તે આપણે જોઈએ. આમાંથી ગમે એ બે વૈજ્ઞાનિકોનો ફાળો પૂછી અને આપણને 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકે છે. તો જોઈએ, સૌથી પહેલાં રોબર્ટ હુક, જેની હમણાં આપણે વાત કરી. તો એણે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને એમાં મધપૂડાના નાના ખાના જેવી રચના દેખાઈ, એને જેને એણે શું નામ આપ્યું? કોષ નામ આપ્યું. પછી સેકન્ડ પોઈન્ટ છે લ્યુવોન હુક, આ પણ એક વૈજ્ઞાનિક છે. આ લ્યુવોન હુકે બેક્ટેરિયા સહિત ઘણા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કર્યો. શેમાં અભ્યાસ કર્યો? સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં, અને કોષ કેન્દ્રનું એમાંથી નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ત્રીજો વૈજ્ઞાનિક છે રોબર્ટ બ્રાઉન. તો એણે વનસ્પતિ કોષ અને વનસ્પતિ કોષની અંદર લાક્ષણિક ગોળાકાર કાય ને કોષ કેન્દ્ર એવું નામ આપ્યું. ત્યારબાદ ફોર્થ વન છે પર્કિન્સ. 1839માં પર્કિન્સે કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ, એટલે કે એનું ગુજરાતી થાય છે જીવરસ, એવું નામ આપ્યું. ધ્યાન રાખજો, પર્કિન્સ કઈ ઈસવીસનમાં? 1839માં કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ તરીકે નામ આપ્યું. ત્યારબાદ નેક્સ્ટ આવે છે સ્લેડન અને સ્વોન. તો આ સ્લેડન અને સ્વોન એટલે કે 1838 થી 1839માં આ બંને વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો. આ કોષવાદમાં એમણે શું કહ્યું? કે બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષોના બનેલા છે, અને કોષ છે એ સજીવનો પાયાનો એકમ છે. ત્યારબાદ આવે છે વિશોર્વ. હવે વિશોર્વ નામના વૈજ્ઞાનિકે આમણે કોષવાદ રજૂ કર્યો. તો વિશોર્વએ આધુનિક કોષવાદ રજૂ કર્યો. એમાં એણે શું કીધું? કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કોષો છે એમાંથી નવા કોષોનું સર્જન થાય છે. ત્યારબાદ લાસ્ટ કેમિલો ગોલ્ગી. હવે આ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાદન અથવા તો ગોલ્ગી કાયનું સૌ પ્રથમ વખત અવલોકન વ્યવસ્થિત રીતે કરી અને એનું વર્ણન કર્યું હતું. ફરીથી આપણે એકવાર રિવાઇન્ડ મારી જઈએ કે કયા કયા વૈજ્ઞાનિકોએ શેની શોધ કરી હતી. તો રોબર્ટ હુક, એમણે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી, મધપૂડાના ખાના જેવી રચના જોઈ શેની મદદથી? બાટલીના બૂચના પાતળા છેદમાં. અને આ રચનાને એણે કોષ એવું એટલે કે સેલ એવું નામ આપ્યું. ત્યારબાદ લ્યુવોન હુક, તો એમણે બેક્ટેરિયા સહિત ઘણા બધા સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરી, સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ રોબર્ટ બ્રાઉન, વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને એણે કોષ કેન્દ્ર નામ આપ્યું. પર્કિન્સ 1839માં કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ અથવા તો જીવરસ એવું નામ આપ્યું. ત્યારબાદ સ્લેડન અને સોન 1838 થી 1839 કોષવાદ રજૂ કર્યો. કયો કોષવાદ? એમાં શું કીધું એણે? બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષોના બનેલા છે, અને કોષ છે એ સજીવનો પાયાનો એકમ છે. ત્યારબાદ વિશોર્વ, તો વિશોર્વએ આધુનિક કોષવાદ રજૂ કર્યો, જે મુજબ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. ગોલ્ગીકાય, એણે ગોલ્ગી પ્રસાદન અથવા તો ગોલ્ગીકાયનું સૌ પ્રથમ વખત અવલોકન કર્યું.
અને વ્યવસ્થિત એનું વર્ણન કર્યું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, એક કોષી સજીવ અને બહુકોષી સજીવો તફાવત આપી સમજાવો. તો એક કોષી સજીવ એક જ કોષના બનેલા છે, જ્યારે બહુકોષી સજીવ એક કરતાં વધુ કોષોના બનેલા છે. એક કોષી સજીવ એક જ કોષ છે એ સજીવના બધા જ કાર્યો કરે છે, જ્યારે બહુકોષીમાં કોષો ભેગા મળી પેશી અંગ કે તંત્રની રચના કરે છે અને જુદા જુદા કાર્યોને વહેંચી લે છે. ત્યારબાદ એક કોષી સજીવના વિભાજન દ્વારા એના જેવી જ સંતતિ સર્જાય છે, જ્યારે બહુકોષી સજીવમાં વિભાજન એક જ કોષમાંથી નિર્માણ પામે છે. ત્યારબાદ એક કોષી સજીવના એક્ઝામ્પલ અમીબા પેરામિશિયમ, જ્યારે બહુકોષી સજીવના એક્ઝામ્પલ વનસ્પતિ પ્રાણી અને માનવ. ફરીથી એક કોષી સજીવ એક જ કોષના બનેલા છે, બહુકોષી સજીવ એક કરતાં વધારે કોષોના બનેલા છે. એક કોષી સજીવમાં એક જ કોષ છે જે કાર્ય કરે છે, બહુકોષી સજીવોમાં કોષો ભેગા મળી પેશી અંગ કે તંત્રની રચના કરી કાર્યોને વહેંચી લેશે. એક કોષી સજીવોમાં એના જેવી જ સંતતિનું સર્જન થશે વિભાજન દ્વારા, જ્યારે બહુકોષી સજીવમાં એક જ કોષમાંથી નિર્માણ પામે. આના એક કોષી સજીવના એક્ઝામ્પલ્સ છે અમીબા પેરામિશિયમ, બહુકોષી સજીવોના એક્ઝામ્પલ છે વનસ્પતિ પ્રાણી અને માનવ.